અને સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી કેટલીક ખબરો એક નવા અંદાજમાં। કચ્છના મુંદરામાં ભાઈએ કરી બહેનની સરા જાહેર હત્યા। મારુતિનગર વિસ્તારમાં બપોરના સમયે સરા જાહેર જીક્યા છરીના ઘા। બહેનના પ્રેમ સંબંધથી નારાજ થઈ છરીના ઘા જીકી હત્યા કરી। રાજકોટના જેતપુરના જેતલસર ગામે એક તરફી પ્રેમમાં સગીરાની હત્યા। એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સગીરાને જીક્યા અસંખ્ય છરીના ઘા। સગીરાના ભાઈને પણ મારી છરી। સગીરાનો મોત। સગીરાનો ભાઈ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં। સુરેન્દ્રનગરના મોડીના કળમાદ ગામની સીમમાં પાણી વિતરણ મામલે બોલાચાલીમાં એકની હત્યા। કળમાદ ગ્રામ પંચાયતમાં પાણીનું વિતરણ કરતા વાલ્વમેને કરી એકની હત્યા। હત્યા કરી વાલ્વમેન ફરાર। સાબરકાંઠાના ખેડબ્રહ્માના આર્ડ એકતા કોલેજની ગૃહમાતાનો આપઘાત। મૃતક મહિલાના પિતાએ અમદાવાદના સિટી પોલીસકર્મી સામે નોંધાવી ફરિયાદ। પોલીસકર્મી મહિલાને આડા સંબંધ બાંધવા ફોન પર ટોર્ચર કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ। ગૃહમાતાએ 12 દિવસ પહેલા કોલેજમાં પંખા સાથે સાડી બાંધી કર્યો હતો આપઘાત। અમરેલીના જાફરાબાદ અલ્ટ્રાકેટ કંપનીના ગેટ પાસે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યાનો મામલો। મૃતક મિતિયાળાનો હોવાનું અને કંપનીમાં કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું સામે। મોતનું કારણ જાણવાનો પોલીસનો પ્રયાસ। સાબરકાંઠાના હિંમતનગરના હાજીપુર નજીક કેનાલમાંથી યુવાનનો મળ્યો મૃતદેહ। હાથમતી જલાગાર યોજનાના પાણીમાં પડેલા અજાણ્યા યુવાનના મૃતદેહને ફાયર વિભાગે બહાર કાઢ્યો। પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલમાં મૃતદેહ મોકલાયો। સુરતની ભવાની વાડના મેઇન રોડ પર 15 લાખની લૂંટ। મૈધરપુરા હીરા બજાર નજીક લૂંટાયો આંગડિયા પેઢીનો કર્મચારી। બાઇક પર આવેલા શખ્સો લૂંટ ચલાવી ફરાર। સુરતના જહાંગીરપરામાં ચડ્ડી બનિયાનધારી ધાડપાડું ગેંગનો આતંક। 7 જેટલા ધાડપાડુઓએ સીસીટીવીમાં કેદ। સ્થાનિકોએ બૂમો પાડતા નાસ્યા ધાડપાડુઓ। રાજકોટના ગોંડલના દેરડી ગામના વિવેકાનંદ વિદ્યાલયની ઓફિસને તસ્કરોએ બનાવ્યું નિશાન। તસ્કરોએ ઓફિસના તમામ કબાટો ફફોડી નાખ્યા છતાં કઈ ન હાથ લાગ્યું। ચોરીમાં સામેલ 6 જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ। અરવલ્લીના મોડાસાના બસ સ્ટેશનમાં મુસાફરો ચોરીનો બન્યા શિકાર। બસમાં ચડતા મુસાફરોના મોબાઈલ અને પર્સ ચોરાયા। મહુવાથી આવેલા યુવાન પરીક્ષા કેન્દ્ર પાકીટમાંથી જરૂરી દસ્તાવેજ અને રૂપિયાની ચોરી। મોડાસાની મહિલાના પર્સમાંથી મોબાઈલની ચોરી। સુરતમાંથી ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપાયો। લિંબાયત વિસ્તારમાંથી પીસીબીએ 4,26,000ની કિંમતનું ડુપ્લિકેટ ઘી ઝડપ્યું। કારખાનામાંથી એક શખ્સ ઝડપાયો। બ્રાન્ડેડ કંપનીના નામે વેચતા હતા નકલી ઘી। છોટાઉદેપુરના જનિયારા ગામે એક મકાનમાંથી ઝડપાયો સૂકો ગાંજો। 3,88,000ની કિંમતનો 38.872 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો। આરોપી વેલિયા નાયકા ફરાર। તાપીમાં રમાતા મટકા જુગારનો પર્દાફાશ। 11 જેટલા શખ્સો મટકા જુગાર રમતા ઝડપાયા। હાર જીત પર મૂકેલી રોકડ રકમ સહિત 40,000થી વધુનો મુદ્દામાલ જપ્ત।